મિત્રો મજામાં છો? ઓનલાઈન શિક્ષણ જોઈએ ધોરણ 8 વિષય સમાજ વિજ્ઞાન પાઠ 8 સ્વતંત્રતા પછીનો ભાગ. હવે આપણે જોઈએ ભારતનું વિભાજન અને નિરસ્ત્રીકરણનો પુનઃ વસવાટ. એમાં જોઈએ કે 15 ઓગસ્ટ 1947 નો મુંદા આપણો દેશ આઝાદ થયો અને એની સાથે ભારત અને પાકિસ્તાન અખંડ ભારતના બે ભાગ પડ્યા. એમાં જોઈએ કે ભારત અને પાકિસ્તાન બરાબર છે. ત્યાર પછી દેશી રાજ્યોનું એકીકરણ. હવે આપણા ભારતની અંદર 562 જેટલા દેશી રાજ્યો હોય છે, એટલે દેશી રાજ્ય એટલે રાજાઓ દ્વારા રજવાડો ચાલતા હોય છે, પરંતુ સમગ્ર ભારતને એક સંઘ સાથે જોડવાનું કામ કપડું કામ હોય છે અને એ કપડું કામ સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા દેશી રજવાડાઓ એક કરવાનું કામ કર્યું હોય છે. હવે આપણે જોઈએ રાજ્યની રચના અને પુનઃરચના. હવે અલગ અલગ રાજ્યો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એમાં જોઈએ કે રાજ્યની રચના અને પુનઃરચના. ભારત સ્વતંત્ર થયા બાદ દેશી રાજ્યોના એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, તેની સાથે જ આપણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોય તો સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોની શરૂઆત 4 વર્ગોમાં અગ્રમાં એમ વિભાજિત કરવામાં આવ્યું. આ 4 પ્રકારના રાજ્યના દરજ્જા સમાન ન હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી, કારણ કે ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશના ભાષાના ધોરણે રાજ્યની રચનાની માંગ ઊભી થઈ. આ માટે કેટલાક રાજ્યો ઉપર આંદોલન ચાલુ થયા, જેમાં મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકો આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કર્યા. હવે મદ્રાસમાં તેલુગુ ભાષામાં કહેવાય છે કે ભાષાને કારણે અનેક એવા આંદોલનો શરૂ થયા. ઉગ્ર આંદોલનને કારણે કેન્દ્ર સરકારે એમની માંગણી સ્વીકારવી પડી. 1953 અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ અને આંધ્રપ્રદેશની રચના 1953 કરવામાં આવી. આંધ્રપ્રદેશ બાદ અન્ય ભાષાના સમુદાય ભાષા આધારિત પોતાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી કરવા લાગ્યા, જેની પરિણામે ભાષા આધારિત રાજ્યની રચના કરવામાં આવી અને એને કારણે જે પ્રદેશમાં જે ભાષા બોલાવતી એવા રાજ્યોની રચના થઈ. હવે કહેવાય છે કે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી હતા. હવે રાજ્યની પુનઃરચના કરવા માટેના અધ્યક્ષ તરીકે કહેવાય ન્યાયમૂર્તિ જેવું ડૉક્ટર ફઝલ અલી રહ્યા હોય છે. આ પંચે 1956 પોતાને અહેવાલ સરકારને સુપર કર્યો અને આ પંચે 1956ની અંદર પોતાને અહેવાલ છે સરકારને આપે છે. 1 નવેમ્બર 1956 તેઓનો અમલ કરવામાં આવ્યો. તે પ્રમાણે અગાઉના 4 પ્રકારના રાજ્યના વ્યવસ્થાને રદ કરી 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની વ્યવસ્થાનો સ્વીકાર કરે તે ભાષા આધારે 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્વીકાર કરવામાં આવ્યો. આ 14 રાજ્ય પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના આધારે થઈ. પંજાબ અને મુંબઈ અપવાદ હતા અને એમાં કહેવાય છે કે 14 રાજ્યની રચના કહેવાય છે ભાષાના આધારે થઈ, એમાં પંજાબ અને મુંબઈ છે એમાં અપવાદ રહ્યા હોય છે. એટલે કે મુંબઈમાં અડધા ગુજરાતી પણ જોવા મળે છે અને અડધા લોકો મરાઠી પણ વસ્તાવે છે. મુંબઈ રાજ્ય મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારમાં સમાવેશ થતો. હવે મુંબઈમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષાનો સમન્વય થવાને કારણે કહેવાય છે કે એ બે દ્વિભાષી વિસ્તારનો સમાવેશ થયો. આની સામે મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યની રચના કરવાની ઉગ્ર માંગ ઉઠી અને મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ અને કહેવાય છે કે બોમ્બે અને ગુજરાત રાજ્ય અલગ જોઈ અને એ રીતે અનેક એવા આંદોલનો થઈ અને મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. એના નેતા તરીકે મહાગુજરાત આંદોલનના નેતા તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક હોય છે, એને ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૈલનભાઈ તો એને ભાઈ કાકા, જેમને આખું વલ્લભ વિદ્યાનગર વિકસાવ્યું એવા ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના નેતા હોય છે. એમાં જોઈએ ઇન્દુ ચાચા છે, ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ છે, એમનો સમાવેશ મહાગુજરાત આંદોલનની રચનામાં સફળ આગેવાન મળ્યા હોય છે, જેને પરિણામે મરાઠી અને ગુજરાતી ભાષી અલગ રાજ્યની રચના કરવામાં આવી. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960 ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું અને
નવા ગુજરાત રાજ્યની સ્થાપના છે 1 મે 1960 ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજના હાથે થયું હોય છે. નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાજ જન્મ થયા હોય છે. હવે આવા નવ કહેવાય છે ગુજરાત રાજ્યની સ્થાપના એ વખતના નવ ગુજરાત ના રાજ્યપાલ તરીકે કોણ રહ્યું હોય છે તો મહેદી નવાજ જન્મ. અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ શપથ લીધા અને ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા રહ્યા હોય છે. પ્રથમ રાજ્યપાલ તરીકે પ્રશ્ન પૂછાય તો મહેદી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા હોય છે. ઈસવીસન 1966 પંજાબનું વિભાજન કરીને પંજાબ હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી. સમય જતા આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ એમ પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોની રચના થઈ. આ 7 રાજ્યમાં 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. હવે કેવાય સમય જતા 7 રાજ્યોને પૂર્વોત્તર ભારતના રાજ્યોની રચના થઈ. એમાં જોઈએ કે આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ વગેરેનો સમાવેશ 7 રાજ્યો તરીકે થાય છે અને 7 સિસ્ટર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા રાજ્યમાં અલગ નાના રાજ્યોની રચના માંગણી શરૂ થઈ. 2020 બિહારમાંથી ઝારખંડ, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડની રચના કરવામાં આવી. છેલ્લી 2014 આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ રાજ્ય બન્યું. આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું 2014 તો તેલંગાણા રાજ્ય છૂટું પડ્યું. છેલ્લે 2019 જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દરજ્જો પ્રાપ્ત થયો છે. હાલમાં 28 રાજ્યો અને દિલ્હી રાજ્ય રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. હાલની અંદર આપણે જોઈએ કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાના ભારત સંઘમાં વિલીનીકરણ. હવે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘમાં વિલીનીકરણ પુંડિચેરી, માહે, યનામ, કરાઈ, કલ, ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો. ત્યાંની સ્થાનિક પ્રજા ફ્રેન્ચ સરકાર સામે ભારત છોડવાનું એલાન આપ્યું. આ પ્રશ્નો શાંતિમય સમાધાન કરવા ભારત સરકાર ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. ફ્રાન્સે લોકોના મિજાજ અને ભારત સંઘ સાથે જોડવાની તીવ્ર ઈચ્છા પાકી દઈ ભારત પોતાના સંસ્થાનો ભારતે સુપ્રત કરી. 13 ઓક્ટોબર 1994 ફ્રાન્સે વસાહત ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લીધી. દીવ, દમણ, ગોવા, દાદરા અને નગર હવેલી પ્રદેશો પર પોર્ટુગીઝ કબજો હતો. ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ ઝક્કી પુરવાર થયા. હવે કહેવાય છે ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો હોય છે વધારે ઝક્કી હોય છે. સમજાણ વાટાઘાટો દ્વારા પ્રદેશો સોંપી દેવા ભારત સરકારે ઘણા પ્રયત્નો કર્યા પણ પોર્ટુગીઝ સરકાર તૈયાર નથી. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો ભારત સંઘ સાથે જોડાવા માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત થઈ. આ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દીવ, દમણ પ્રદેશમાં પ્રયત્ન કર્યા જેમાં ઘણા સત્યાગ્રહીઓ સહિત સત્યાગ્રહ સમજાવવા માટે સમજાવવા જેવા ઉપાયો કારગર ન નીકળ્યા. ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરી આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી. 18 ડિસેમ્બર 1961 રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકો શરણાગતિ સ્વીકારી ગોવા, દીવ, દમણ કબજો મેળવી ભારતનું વિલીનીકરણ કરવામાં આવ્યું. હવે પંચવર્ષીય યોજના અને ભારતનો આર્થિક વિકાસ. હવે ભારતમાં પંચવર્ષીય યોજનાઓ પણ કહેવાય છે અમલ થતો હોય છે અને એનો પૈસાની દ્રષ્ટિએ ભારતનો આર્થિક વિકાસ કેવો છે એનું પાસું કેવું છે. ઈસવીસન 1950 ભારત સરકારે બંધારણના ધ્યેયો આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો. 1950 ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરેલા આયોજન પંચનો અમલ કરવામાં આવ્યો. આજે આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે અને આજે આયોજન પંચ છે એ નીતિ આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આયોજન પંચના નિષ્ણાંત અર્થશાસ્ત્રી વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે.
સુલતાનીઓએ વડાપ્રધાન હોય છે. ભારતમાં આર્થિક આયોજન લાંબા ગાળાના ટૂંકાગાળાના બંને ઉદ્દેશો ધરાવે છે. હવે ભારતમાં આર્થિક આયોજન લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું બંને આયોજનોનો સમાવેશ થતો હોય છે. ભારતના આર્થિક આયોજનનો મુખ્ય ઉદ્દેશ ઝડપી અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ છે. આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશોને ધ્યાનમાં લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ પંચવર્ષીય યોજના 1951-56 દરમિયાન હાથ ધરવામાં આવી. આ પંચવર્ષીય યોજનાના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારત અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી.